નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણેલું હતું કે ગણ એટલે શું, કોઈ પણ વસ્તુનો શું વ્યાખ્યાયિત સમૂહ જેને આપણે ગણ કહીશું. શું વ્યાખ્યાયિત એટલે ચોક્કસપણે નિશ્ચિત ફિક્સ કહી શકાય કોઈ પણ વસ્તુના સમૂહને, એને આપણે ગણ કીધું હતું. અને એ ગણના આપણે ઘણા બધા દાખલાઓ પણ જોયેલા હતા, બરાબર. બીજું ઘણા બધા જે સમૂહ આપેલા હતા એનો કયો સમૂહ ગણ છે કે નહીં એ આપણે ચેક કરેલું હતું, બરાબર. એના જવાબે જે દાખલાઓ તમે તમારી જાતે કરી શકો છો, વ્યવહારમાં ઉપયોગી હોય અથવા ગાણિતિક એક્ઝામ્પલ પણ લઈ અને તમે ચેક કરી શકો છો કે સમૂહ છે એ ગણ છે કે નહીં, બરાબર. ચલો પછી બીજું ટોપિક જોઈ ગયું અને ઘટક અને સભ્ય. ગણની અંદર જે વસ્તુઓ આવેલી છે એને આપણે શું કહીશું, ઘટક અથવા સભ્ય. હવે એ ઘટક જો ગણમાં હોય તો એને બિલોંગ્સ ટુ વડે દર્શાવવામાં આવે છે, ના સભ્ય હોવું, બરાબર. અને જો એ ઘટક એ ગણમાં ન આવેલું હોય તો એને ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે કે એના સભ્ય ન હોય એના વડે, એટલે કે ડઝ નોટ બિલોંગ્સ એપ્સાઇલન ઉપર લીટો વડે દર્શાવવામાં આવે છે, બરાબર. સાઇન ખબર છે તમને, એપ્સાઇલન અને ડઝ નોટ, એટલે કે આ બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ, બરાબર. અને એપ્સાઇલન આ સાઇનને એપ્સાઇલન કહેવાય, બરાબર છે. ત્યાં સુધી એવું હશે અથવા ના એવું હોય તો હવે સાયન્સમાં આવશે, બરાબર. એપ્સાઇલન અને એપ્સાઇલન ઉપર લીટો અને બાજુ કેવી રીતે બિલોંગ્સ ટુ, ના સભ્ય હોવું, અને આનો મીનિંગ થાય ના સભ્ય ન હોવું ઉપર લીટો હોવાથી, એટલે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ, બરાબર. એને આપણે દાખલો જોઈએ. સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો છે કે એ ગણ આપ્યું છે 1 2 3 4 5 6 એના ઘટક છે, બધા ઘટકને છગડીયા કૌંસમાં અને બધા ઘટકને અલ્પવિરામ વડે છૂટું પાડેલું છે. તો આ એ ગણ છે એ લો અને ખાલી જગ્યામાં, એટલે કે નીચેની જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકો, એટલે કે એપ્સાઇલન અને એપ્સાઇલન ન હોય એવી સંજ્ઞા મૂકો. ચલો જોઈએ. ચલો અહીંયા એ ગણમાં 1 થી 6 ઘટકો છે. હવે 5 છે એ એ ગણમાં આવેલો છે કે નહીં, તો હા આવ્યો, આ 5 એ ગણમાં છે, હા. તો કઈ નિશાની આવશે, એપ્સાઇલન. ચલો 8 એ ગણમાં છે, અહીંયા નથી, 8 6 સુધી છે, તો 8 છે એનો ઘટક નથી, એટલે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ, બરાબર. ચલો 0 આનો ઘટક છે, એ ગણનો 0 એ ગણનો ઘટક છે નહીં, એટલે શું આવશે, ડઝ નોટ બિલોંગ્સ ટુ. ચલો 4 છે, હા 4 એ ગણમાં આવેલો છે, એટલે કે 4 ઘટક એ એ ગણમાં હોવાથી બિલોંગ્સ ટુ, બરાબર. ચલો 2 એ એ ગણનો ઘટક છે, 2 આવ્યું એ ગણમાં આવેલો છે, હા તો બિલોંગ્સ ટુ. ચલો 10 એમાં આવેલો છે, 10 છે એમાં આવેલો નથી, એટલે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ, બરાબર. આ રીતે તમારે ઉપયોગ કરવાનો છે કે ના સભ્ય હોવું અને ના સભ્ય ન હોવું, એટલે કે બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ. કોઈ પણ જે ઘટક આપેલો હોય એ ઘટક એ ગણમાં હોય તો બિલોંગ્સ ટુ, ના હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ, બરાબર. તો આ રીતે આપણે 2 ટોપિક ભણેલા હતા અને એના દાખલાઓ જોયા છે. ચલો હવે પછી આપણે શીખવાનું છે કે જે ધોરણ 10માં શીખી ગયા, બરાબર. ધોરણ 10માં તમે શીખી ગયા છો એને થોડુંક રિવાઇઝ કરી લઈએ, કારણ કે એમાં અહીંયા આપણે 11 સાયન્સમાં અત્યારે 1.1માં ઉપયોગ થવાનો છે, બરાબર. કઈ વસ્તુઓનો, તો કે આપણે ખબર છે કે એન શું છે, એન શું છે અહીંયા, તો કે પ્રાકૃતિક સંખ્યા. એન છે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ છે હકીકતમાં, બરાબર. એન છે શું છે, તો કે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. કોની કોનો સમૂહ છે, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. આ સમૂહને કોના વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે, બરાબર. જે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ સંખ્યાઓ, 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી, બરાબર છે. હજુ એકવાર રિપીટ કરું, એન, એન શું છે, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. કઈ કઈ સંખ્યાઓ આવે, 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી, 1 થી શરૂઆત થશે અને અનંત સુધી. તો આ બધી સંખ્યાઓ કઈ છે, પ્રાકૃતિક સંખ્યા. કેમ, એને એન વડે જ દર્શાવ્યું અને હું બી વડે ના દર્શાવી શકું, નહીં, કારણ કે પ્રાકૃતિકને ઇંગ્લિશમાં શું કહેવાય, નેચરલ. કારણ નેચરલ પરથી એન આવેલું છે, બરાબર. આ રીતે પ્રાકૃતિકને ઇંગ્લિશમાં નેચરલ કહેવાય. નેચરલનો પહેલો જે આલ્ફાબેટ છે એન, એના પરથી અહીંયા એન આવેલું છે. ચલો ઝેડ, પછી બીજું છે ઝેડ.
પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. ચલો પૂર્ણાંક કઈ કઈ સંખ્યાઓ, તો કે માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, વન, ટુ, થ્રી, આ સાઈડ પ્લસ ઇન્ફિનિટી સુધી અને આ સાઈડ માઇનસ ઇન્ફિનિટી સુધી. બરાબર, આ સાઈડ માઇનસ અનંત સુધી, એટલે કે માઇનસ દસ આવી શકે, માઇનસ પાંચ, માઇનસ વીસ, આ સાઈડ માઇનસ સુધી, પછી માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, વન, ટુ, થ્રી, અપ ટુ પ્લસ ઇન્ફિનિટી સુધી, એટલે કે પ્લસ અનંત સુધી. બરાબર, તો આ બધી જે સંખ્યાઓ છે એ ઋણપૂર્ણાંક, ઝીરો અને ધનપૂર્ણાંક, એટલે કે બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે. હવે પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય એને? ઇન્ટીજર. તો ઇન્ટીજર પરથી તો આઈ આવવું જોઈએ અહીંયા. બરાબર, અહીંયા પ્રાકૃતિક એટલે નેચરલ કહેવાય, તો નેચરલ પરથી એન આવી જાય. તો પૂર્ણાંક સંખ્યાઓ છે એને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવાય. તો ઇન્ટીજર પરથી તો અહીંયા આઈ આવવું જોઈએ, અહીંયા તો ઝેડ લેવું છે. કેમ? કારણ કે ઈ આઈનો ઉપયોગ પછી કરવાનો હશે. બરાબર, એટલા માટે આ પૂર્ણાંક સંખ્યા જે ઇન્ટીજર છે, જેને શોધ કરી છે, એ શોધ કરવાવાળા ગણિતશાસ્ત્રીનું નામ છે ઝેલોન. ઈ ઝેલોન પરથી અહીંયા ઝેડ લીધેલું છે. બરાબર, પૂર્ણાંકને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજર, પણ અહીંયા આઈ નથી લીધેલું. બરાબર, કેમ? કારણ કે આઈ છે બીજા કોઈ માટે વ્યાખ્યાયિત કરેલું હશે, એટલે બંને સેમ થાય છે, તેથી અહીંયા આઈને બદલે ઝેડ લીધું. કેમ? કારણ કે ઇન્ટીજર જેને શોધ કરી છે ઝેલોન નામના ગણિતશાસ્ત્રી, ગ્રીક ગણિતશાસ્ત્રી હતો. બરાબર, તો એના ઝેલોનના ઝેડ પરથી અહીંયા ઝેડ આપવામાં આવ્યું. બરાબર છે. ચલો પછી ક્યુ, સમય સંખ્યાઓ, સમય સંખ્યાઓનો સમૂહ. ચલો સમય સંખ્યાઓ કઈ કઈ આવશે? ગમે તે આવશે, પીના છેદમાં ક્યુ, અપૂર્ણાંક સંખ્યા હોય બધાને સમય સંખ્યા કહેવાય. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે છેદ ઝીરો થવું જોઈએ નહીં. અહીંયા વન હાફ પણ આવી શકે, ટુ બાય થ્રી આવી શકે, ફોર બાય એટ આવી શકે. બરાબર, ઘણી બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે જે અંશ અને છેદમાં હોય, એ બધી અપૂર્ણાંક સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર, પણ એમાં એક ધ્યાન રાખવાનું કે છેદ ઝીરો ના બનવું જોઈએ. જો છેદ ઝીરો બનશે તો ઇન્ફિનિટિવ થઈ જશે, અને ઇન્ફિનિટિવ છે એ વ્યાખ્યાયિત થશે નહીં. બરાબર, છેદ ઝીરો હશે તો અવ્યાખ્યાયિત થશે, જે વ્યાખ્યાયિત કરી શકાય નહીં. એટલે આ જ સમય સંખ્યા. હવે સમય સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. રેશનલ નંબર તો આર આવવું જોઈએ ને, અહીંયા કેપિટલ ગણ જે દર્શાવેલા છે એમાં અહીંયા આર આવવું જોઈએ ને. પણ અહીંયા આર છે એ બીજા કોઈ સંખ્યાઓ માટે પણ દર્શાવવામાં આવ્યું છે, જેમ કે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાઓ. બરાબર, તો ત્યાં આર દર્શાવેલું હતું. જો હું અહીંયા આર લખું તો બંને સમાન થઈ જાય, સરખું થઈ જાય. તો આર માટે હું સમય સંખ્યાઓ લઉં અને કોના માટે હું વાસ્તવિક સંખ્યાઓ લઉં. બરાબર, એટલા માટે અહીંયા શું કહ્યું, સમય સંખ્યાઓ જેમ કે રેશનલ છે. રેશનલ એટલે ગુણોત્તર. પીના છેદમાં ક્યુ, તો પીના છેદમાં ક્યુ એટલે કે ભાંગરવાળ છે, એને બીજા શબ્દમાં કોન્સ્ટન્ટ કહેવાય. બીજો ઇંગ્લિશ શબ્દ ભાંગાકારનો, રેશનલ છે એ રીતે ગુણોત્તર છે, તો એ ભાંગાકાર છે. બીજા શબ્દમાં ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટ કહેવાય. તો એ ક્યુ પરથી અહીંયા શું આપેલું છે, ગણ લીધેલો છે. કોના માટે? સમય સંખ્યાઓ માટે. ચલો પછી છે આર, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ. ચલો વાસ્તવિક સંખ્યામાં ક્યુ આવે? બધું જ, પૂર્ણાંક, અપૂર્ણાંક, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સમય, અસમય, ઘણી બધી સંખ્યાઓ. બરાબર, જેમ કે 1.7, 1.2, 1.0, માઇનસ 2, માઇનસ 3, ઘણી બધી સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય છે એને? રિયલ નંબર. તો એ રિયલ પરથી આર આપવામાં આવ્યું. અહીંયા ગણ તરીકે કેપિટલમાં શું દર્શાવવામાં આવ્યું? આર દર્શાવવામાં આવ્યું છે. બીજી ઘણી બધી સંખ્યાઓ છે. બરાબર, પણ આપણે એની જરૂર નથી, જેમ કે સમય છે તો અસમય સંખ્યાઓ છે, પ્રાકૃતિક પહેલા પણ પૂર્ણ સંખ્યા આવે, ડબલ્યુ જેને આપણે દર્શાવવામાં આવે છે, હોલ એટલે કે પૂર્ણ સંખ્યાઓનો સમય. પૂર્ણ સંખ્યામાં કઈ કઈ આવે સંખ્યાઓ? ઝીરો થી સ્ટાર્ટ થાય, ઝીરો, વન, ટુ, થ્રી, ફોર, અપ ટુ ઇન્ફિનિટી. પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થાય,
whole number છે એટલે કે પૂર્ણ સંખ્યાઓ છે 0 થી સ્ટાર્ટ થાય બરાબર પૂર્ણ ને ઇંગ્લિશ માં whole કહેવાય એટલે કે ડબલ ડિજિટ નંબર બરાબર તો આ રીતે ઘણી બધી સંખ્યાઓ છે સમય અસમય ઘણી બધી સંખ્યાઓ છે જેને આપણે અહીંયા 4 5 ની જરૂર છે એટલે મેં અત્યારે એટલું રાખેલું છે કે નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક એટલે z અને સમય સંખ્યા એટલે q અને વાસ્તવિક એટલે r અને પૂર્ણ એટલે w અને કદાચ અસમય આવે જેને i વડે દર્શાવવામાં આવે છે અસમય સંખ્યાનો સમૂહ બરાબર છે અસમય સંખ્યાનો સમૂહ જેને વડે દર્શાવવામાં આવે છે i વડે તો આટલા સમૂહ જોયા ગાણિતિક એક્ઝામ્પલ જોઈએ આપણે કે પ્રાકૃતિક સંખ્યાને n વડે પૂર્ણાંકને z વડે સમયને q વડે અને વાસ્તવિકને r વડે અને પૂર્ણ સંખ્યાઓને સમૂહને w વડે અને અસમય સંખ્યાને i વડે દર્શાવવામાં આવે છે ચલો પછી જોઈએ આપણે આનો આપણે ઉપયોગ કરવાનો છે બચ્ચા આપણી પાસે આવશે કે પૂર્ણ સંખ્યાને કઈ કઈ ક્યાંથી શરૂઆત થશે 0 1 2 3 4 પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે 1 2 3 બરાબર પૂર્ણાંકમાં શું શું આવશે તો એ બધી સંખ્યાઓનો તમને ખ્યાલ આવે એટલા માટે મેં 10મા ધોરણમાં તમે શીખી ગયા છો પણ રિવિઝન કરાવ્યું ઓકે ચલો હવે આપણે જોઈએ ગણ ગણ જે જોયું આપણે ગણમાં આપણે ઘટક જોયા સભ્ય જોયા એની બે નિશાનીઓ જોઈ બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ પછી આપણે સંખ્યાઓના સમૂહ જોયા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હવે ગણને દર્શાવવાની રીત ગણને દર્શાવવાની રીત બીજો ટોપિક છે ગણ માટે ગણને દર્શાવવાની રીત કેવી રીત યાદીની રીત પછી બીજો ગુણધર્મની ચલો બે રીત જોવાની છે ગણને બે રીતે દર્શાવી શકાય બરાબર કોઈ ગણ આપ્યો હોય કોઈ સમૂહ આપ્યો હોય તેને બે રીતે દર્શાવી શકાય પેલી રીત યાદીની રીત અને બીજી રીત ગુણધર્મની રીત ચલો જોઈએ પેલી રીત અને બીજી રીત કેવી રીતે બેને અલગ અલગ ગણને દર્શાવી શકાય પહેલા તો ગણને દર્શાવવા માટે થોડુંક આપણે રિવાઇઝ કરી જઈએ જે આગળ શીખી ગયા કે ગણને કેપિટલ આલ્ફાબેટ વડે દર્શાવવામાં આવે છે છગડીય કૌંસમાં દર્શાવવામાં આવે છે બંને ઘટકોને અલ્પવિરામ વડે છૂટું પાડવામાં આવે છે બીજું કે એના સભ્યને ઘટકને સ્મોલ આલ્ફાબેટ એટલે કે સ્મોલ મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે આટલી વસ્તુ આપણે શીખ્યા હતા બરાબર ચલો જોઈએ યાદીની રીત યાદીની રીતને દર્શાવવા માટે અમુક નિયમો છે કે જો ગણને યાદીની રીતમાં દર્શાવવું હોય તો આ નિયમોનું પાલન કરવું જોઈએ ચલો પહેલો નિયમ ગણને છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે બરાબર બધા ઘટકોને અલ્પવિરામ વડે છૂટું પાડવામાં આવે કોના વડે અલ્પવિરામ વડે એટલે આપણે અહીંયા લખશું છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે અલ્પવિરામ વડે છૂટું પાડવામાં આવે છે પછી અને અંદર જે ઘટકો લખવામાં આવે ને સ્મોલ આલ્ફાબેટમાં લખવામાં આવે બરાબર પછી અંદર તો કે ઘટકોનું પુનરાવર્તન થતું નથી ઘટકોનું પુનરાવર્તન થતું નથી ચોથું ક્રમનું મહત્વ નથી ક્રમનું મહત્વ નથી આટલી વસ્તુ યાદ રાખવાની છે આપણે બરાબર પહેલા તો આપણે ખબર છે કે શું છે ગણને કેપિટલ વડે દર્શાવવાના ઘટકોને સ્મોલ આલ્ફાબેટ વડે દર્શાવવા બરાબર પહેલી વસ્તુ છગડે કૌંસમાં ગણને દર્શાવવામાં આવે છે પછી તો કે આલ્ફાબેટ વડે છૂટું પાડવામાં આવે છે પછી તો પુનરાવર્તન નથી થતું કોનું ઘટકોનું ઘટકોનું પુનરાવર્તન થતું ન હોવું જોઈએ બરાબર થતું નથી પછી તો ક્રમનું મહત્વ નથી પેલા હું એ લખું કે પેલા બી લખું પેલા બી લખી પછી એ લખું અથવા પેલા એ લખી પછી બી લખું ઘટક બરાબર ઘટકમાં ક્રમ ગમે તે રીતે આડાવડા ચાલે એમાં ક્રમનું મહત્વ છે ને જેમ કે એક એક્ઝામ્પલ લઈએ આપણે જેમ કે બી ગણ ને છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે એની અંદર ઘટકને અલ્પવિરામ વડે છૂટા પાડવામાં આવે છે અહીંયા પુનરાવર્તન થતું નથી ચાર પછી તમે બીજી વાર ચાર લખી શકો નહીં બરાબર ચાર ને બે વખત આપેલા હોય તો એક વખત જ લખવાના એટલે કે પુનરાવર્તન કરવાનું નથી પછી 1 2 3 4 આ જ ક્રમમાં લખવું જરૂરી નહીં
આ ક્રમ સિવાય પણ તમે લખી શકો છો કાઈ ફેર પડશે નહીં. મારે 1 2 3 4 નથી લખવા, મારે 4 1 3 2 લખવા છે. તો ચાલે બરાબર. અને આઠમા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે, કોઈ ગણને યાદીની રીતે દર્શાવવું હોય બરાબર તો આ રીતે દર્શાવી શકાય. છગડીયા કૌંસમાં હોવું જોઈએ ગણ. બધા ઘટકોને અલ્પવિરામ વડે છૂટા પાડવાના છે, પુનરાવર્તન થતું નથી અને ક્રમનું મહત્વ નથી બરાબર. તો આ રીતે કોઈ પણ ગણ બી આપેલો છે એને છગડીયા કૌંસમાં અલ્પવિરામ વડે છૂટો, ક્રમ કોઈ પણ આડો રાખી શકો અને પુનરાવર્તન થવું જોઈએ નહીં. એક જ વાર એક જ ઘટક આવવો જોઈએ, બીજે કોઈ વખત રિપીટ ના થવું જોઈએ, પુનરાવર્તન ના થવું જોઈએ બરાબર. તો આ રીતે તમે યાદીની રીત દર્શાવી શકો છો. ચલો ગુણધર્મની રીત, બીજી રીત છે ગુણધર્મની રીત. તો એના માટે શું છે, તો કે અહીંયા કોઈ જે ઘટકો આપેલા હોય, જે ગણના ઘટકો હોય એ બધા ઘટકનો એક સામાન્ય ગુણધર્મ હોવો જોઈએ. એ સામાન્ય ગુણધર્મ હોય તો જ એને ગુણધર્મની રીતે દર્શાવી શકાય બરાબર. એટલે ઘટકોનો બધા જ ઘટકોનો બધા જ ઘટકોનો સામાન્ય એટલે કે કોમન એક ગુણધર્મ હોવો જોઈએ. એટલે કોમન ગુણધર્મ લખવાનો છે આપણે, કેમાં છગડીયા કૌંસમાં કેવી રીતે લખશું, જેમ કે એને આ રીતે દર્શાવવાનું છે બી ગણ ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં એક્સ કે જીયા, આને શું કહેશું કે જીયા, અને શું વધશું કોલન કહેવાય, નિશાન એને શું કહેવાય કોલન નિશાન બરાબર. અને એને વાંચશું ક્યાં કેવી રીતે વાંચશું કે જ્યાં એક્સ કે જ્યાં એક્સ નો ગુણધર્મ કોઈ પણ ગુણધર્મ હોય બરાબર. તો આ રીતે એને લખી શકાય ગુણધર્મની રીતે બરાબર. બીજી રીત છે ગુણધર્મની રીત, એમાં કેટલા ટોપિક યાદ રાખવાના છે, એક જ ટોપિક જે અંદર જે ઘટકો છે, ધારો કે ઘટકો 1 2 3 4 છે, તો એ ઘટકનો સામાન્ય ગુણધર્મ લખવાનો છે. હમણાં આપણે ઉદાહરણ જોશો એટલે તમને આઈડિયા આવશે કે સામાન્ય ગુણધર્મ કેવો હોય બરાબર. પણ એ સામાન્ય ગુણધર્મ બધા જ ઘટકો એક સામાન્ય ગુણધર્મ હોય, કોઈ પણ એક ગુણધર્મ કોમન હોય બધામાં, એ ગુણધર્મ અહીંયા લખવાનો છે બરાબર. પછી બધા ઘટકો માટે અલગ અલગ ગુણધર્મ હોય તો એ અલગ અલગ ગુણધર્મ તમે લખી શકો નહીં. જેમ કે 1 માટે અલગ ગુણધર્મ હોય, 2 માટે અલગ અલગ હોય, તો એ બધા ગુણધર્મ લખવાના છે. એ પણ આ ચાર ચાર વચ્ચે એક કોઈ પણ ગુણધર્મ આપેલો હોય જે કોમન હોય, જે સામાન્ય હોય, તો એ સામાન્ય ગુણધર્મ આપણે અહીંયા લખવાનો છે. બસ એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે. અને એને દર્શાવો કેવી રીતે, તો કે બી ગણ બરાબર છગડીયા કૌંસમાં એક્સ કોલમ, અથવા આને શું વચાય એક્સ કે જ્યાં એક્સ નો ગુણધર્મ. ક્યારેક તમારી પાસે આ નિશાની હશે અથવા તમારી પાસે આ નિશાની હશે. આ નિશાનીને પણ કે જ્યાં વચાય છે, સ્લેશ કે છે આપણે બરાબર છે, એક્સ કે જ્યાં અથવા એક્સ કે જ્યાં. ઘણી ટેક્સ્ટબુકમાં આ નિશાની આપેલી છે, જૂના સિલેબસમાં એકાદ જૂનો જે સિલેબસ હતો ગુજરાતી બોર્ડનો એમાં આ નિશાની પણ આપેલી છે બરાબર. એટલે ક્યારેક તમારી સામે આ નિશાની આવે તો ડરવાની જરૂર નથી, આને તમે સ્લેશ વાપરી વાંચી શકો છો. અને આનો મિનિંગ થાય કે જ્યાં બરાબર, એટલે કે એક્સ કે જ્યાં એક્સ નો ગુણધર્મ જે પણ હોય લખવાનું બરાબર. તો આ રીતે ગુણધર્મની રીતે લખી શકો છો. હજી એકવાર રિપીટ કરી જાઓ કે ગણને બે રીતે દર્શાવી શકાય છે, પેલી રીત ગણ યાદી રીત, બીજી રીત ગુણધર્મની રીત. પેલી રીતમાં શું યાદ રાખવાનું, છગડે કૌંસમાં હોવું જોઈએ, બંને ઘટકોને અલગ વડે છૂટું પાડી શકો, પુનરાવર્તન થતું ના હોવું જોઈએ અને ક્રમનું મહત્વ નથી. પછી ગુણધર્મની રીતમાં શું યાદ રાખવાનું છે, બધા જ ઘટકોનો સામાન્ય ગુણધર્મ હોવો જોઈએ. જે સામાન્ય ગુણધર્મ છે એ જ અહીંયા લખવાનું છે. જેને કેવી રીતે લખશું, છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ નો ગુણધર્મ બરાબર. શું છે અહીંયા, એક્સ કે જ્યાં એક્સ નો ગુણધર્મ. તો આ ગુણધર્મ લખી અને તમે કોઈ પણ ગણને આ રીતે ગુણધર્મની રીતે દર્શાવી શકો છો. ચલો હજુ એક પોઈન્ટ બે માટે કોમન, કે ક્યારેક તમારી પાસે અથવા તમે યાદીની રીતમાં પણ લખી શકો બરાબર, કે કોઈ ગણ આવ્યો છે જેમ કે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ સી બરાબર પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. તો પ્રાકૃતિક સંખ્યા ખૂબ અશક્ય છે, અનંત છે, તો શું કરો 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો શું એ પ્રાકૃતિક સંખ્યાનો ક્યાં સુધી વધીશ,
તો જ્યારે પણ અનંત સંખ્યાઓનો સમૂહ લખવાનો હોય ત્યારે શું કરવાનું ચાર પાંચ ઘટકો પહેલા સ્ટાર્ટિંગમાં લખવાના જેમ કે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ છે તો 1 2 3 4 5 3 અથવા 4 અથવા 5 ઘટકો લખી અલ્પવિરામ કરી 3 ડોટ કરવામાં આવે છે અને છગડીયો કૌંસ કમ્પ્લીટ આ ત્રણ ડોટ જે છે એ એવું દર્શાવે છે કે અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી છે બરાબર આ જે 3 4 5 ડોટ છે આ શું કરવાનો અનંત સંખ્યાઓનો સમૂહ જ્યારે તમારે દર્શાવવો એટલે સ્ટાર્ટિંગના 3 ઘટકો 5 ઘટકો 4 ઘટકો ગમે તેટલા ઘટકો લેવા હોય તમે લઈ શકો છો પછી શું કરવાનું 3 ડોટ કરવાનો અલ્પવિરામ પછી 3 ડોટ છે એ એવું દર્શાવે છે કે આ અનંત સુધી વિસ્તરેલું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા તો અનંત સંખ્યાઓ છે બરાબર તો અનંત સંખ્યાઓ હોય તો એ ક્યાં સુધી માને લખો 5 સુધી લખો 10 સુધી લખો 20 સુધી એવું કહી ન શકું એટલે શું કરવાનું 3 અથવા 4 અથવા 5 ઘટકો સ્ટાર્ટિંગમાં લખી 3 ડોટ કરો જે 3 ડોટ એવું દર્શાવે છે કે અનંત સુધી વિસ્તરેલી છે અનંત સુધી સંખ્યા વિસ્તરેલી છે ચલો આ રીતે તમે કહી શકો છો કે અનંત સુધી સંખ્યા વિસ્તરેલી છે તો આજે આપણે આ બે રીત ભણ્યા છે બરાબર હવે આ બે રીત પરથી દાખલાઓ ગણવાનો છે પણ એના માટે થોડું હોમવર્ક છે જે લઈ લેજો કારણ કે હોમવર્ક કરશો ત્યારે જ તમે દાખલાઓ બધા કરી શકશો બરાબર એ હોમવર્ક શું છે આજનું હોમવર્ક છે ગણની વ્યાખ્યા વ્યાખ્યા પરથી જે દાખલાઓ છે બરાબર જે આપણે કરાવેલા છે એનું રિવિઝન કરવાનું છે પછી ગણને દર્શાવવાની રીત જે આપણે ભણ્યા એવી બે રીત છે બરાબર છે તો આ ગણની વ્યાખ્યા અને ગણને દર્શાવવાની રીત બંને ક્વેશ્ચન છે જે મેં આપણે એક અને બે લેક્ચરમાં ભણાવેલું છે તે બંને ક્વેશ્ચન છે બંને બે બે વખત લખવાના છે સેટ નોટમાં એક વખત સેટ નોટમાં અને એક વખત રફ નોટમાં બરાબર છે તો બંને ક્વેશ્ચન આવશે ત્યારે જ તમે સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ કરી શકશો બરાબર અને હવે ગણને દર્શાવવાની રીતના જે દાખલા આપણે જોશું બરાબર એ દાખલાઓ છે એના પરથી આપણે જે દાખલા જોવાના છે એ વસ્તુની જરૂર પડવાની છે અમુક વસ્તુ પછી આવશે કઈ વસ્તુ કે અંતર આપણે ગણનો વ્યાખ્યા પરથી તો દાખલાઓ જોઈ લીધા છે કે ક્યાં સમૂહને ગણ કેવું ને ક્યારે ના કેવું સભ્ય પરથી પણ દાખલા જોઈ નાખ્યા છે હવે જોવાનું છે ગણને દર્શાવવાની રીત એટલે કે યાદીની રીત અને ગુણધર્મની રીત પણ એ શીખ એ દાખલાઓ ગણ્યા પહેલા આપણે ટોપિક સમજવું જરૂરી છે એ ટોપિક છે અંતર ચલો આ ટોપિક કદાચ તમારે ધ્યાનમાં આવ્યું હોય કે અંતરાલ એટલે શું અંતરાલ એટલે લંબાઈ કેમ લંબાઈ ક્યાંથી ક્યાંય લંબાઈ કેવી રીતે ખબર પડશે તો કે અંતરાલનો મીનિંગ થાય લંબાઈ અંતર અંતરાલ એટલે શું અંતર લંબાઈ પણ ક્યાંથી ક્યાં સુધી કે કોઈ પણ એક ધારો કે રેખા આપેલી છે એ રેખામાં એ બિંદુ છે અને આ બી બિંદુ છે તો આ એ બિંદુથી બી બિંદુ સુધીની જે છે એને લંબાઈ કહેવાય અને આ લંબાઈ શું કીધું છે અંતરાલ કીધું છે બરાબર એટલે અંતરાલ એટલે શું લંબાઈ હવે અંતરાલ ઘણા પ્રકારમાં આવે ચાર ટાઈપ છે અંતરાલ જે ચારે ચારનો ઉપયોગ આપણે પહેલા ચેપ્ટરમાં અથવા એ ચારે ચાર ટાઈપનો આપણે પહેલા ચેપ્ટરમાં અથવા ધોરણ 11 સાયન્સના મેથ્સમાં જેટલા પણ ચેપ્ટર છે અથવા 12માં ધોરણ જે મેથ્સ છે એમાં પણ ચેપ્ટરનો ઉપયોગ થવાનો છે બરાબર એટલે બધી જગ્યાએ ઉપયોગ થવાનો છે આપણે એને ચાર ચાર ટાઈપ જોઈશું અંતરાલ એટલે શું લંબાઈ લંબાઈ અંતરાલના ચાર ટાઈપ છે પેલો ટાઈપ સંવૃત અંતરાલ કેવો અંતરાલ સંવૃત અંતરાલ બીજો વિવૃત અંતરાલ ચલો ત્રીજો ટાઈપ છે સંવૃત વિવૃત સંવૃત વિવૃત અંતરાલ અંતરાલ એટલે શું તમને ખ્યાલ આવી ગયો છે શું થશે લંબાઈ બરાબર ચલો ચોથો ટાઈપ છે છેલ્લો વિવૃત સંવૃત વિવૃત સંવૃત અંતરાલ
ચલો જોઈએ આ ચાર ટેબ અંતરાલમાં છે ચારે ચારનો વારંવાર ઉપયોગ આવશે 11માં ધોરણના ચેપ્ટરમાં પણ આવશે અને 12માં ધોરણના ચેપ્ટરમાં પણ આવવાનું છે બરાબર અંતરાલ એટલે શું નંબર એક બિંદુથી બીજા બિંદુ સુધીની અંતર બીજા બિંદુ સુધીની લંબાઈ જેને આપણે અંતરાલ કહીશું બરાબર ઇંગ્લિશમાં આને ઇન્ટરવલ કહેવાય છે શું કહેવામાં આવશે ઇન્ટરવલ ઇન્ટરવલ એટલે અંતરાલ લંબાઈ બરાબર ચલો પહેલો ટાઈપ છે સૌવૃત્ત અંતરાલ બીજો વિવૃત પછી સૌવૃત્ત વિવૃત અને પછી વિવૃત સૌવૃત્ત ચલો સૌવૃત્તમાં મને શું થાય તમને કહી દઉં સૌવૃત્ત અંતરાલનો મીનિંગ થાય રેખાથી દોરીને સમજાવું કે કોઈ પણ બિંદુ A છે અને કોઈ પણ બિંદુ B છે તો A બિંદુથી શરૂઆત કરીને A થી લઈ અને ક્યાં સુધી B સુધી બરાબર શું છે અહીંયા જુઓ A થી લઈ અને ક્યાં સુધી B સુધીના બધા પોઈન્ટ આવી જવા જોઈએ સૌવૃત્તનો મીનિંગ થાય અહીંયાથી એ પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી એટલે એ પણ આ બંને બિંદુઓનો સમાવેશ થઈ જાય અને એના વચ્ચેના બધા બિંદુઓનો સમાવેશ કોમાંમાં થાય છે સૌવૃત્ત અંતરાલમાં સૌવૃત્ત અંતરાલને આનો આકૃતિ પરથી એટલે કે રેખા જે આ રેખાવાળી આકૃતિ છે એમાં તમને દર્શાવ્યું છે બરાબર સંખ્યા રેખા કહી રહ્યા સંખ્યા રેખા પર એ બિંદુ અને બી બિંદુનો સમાવેશ થઈ જાય અને વચ્ચેના બધા પોઈન્ટ આવી જાય બધા બિંદુઓ આવી જાય અસંખ્ય બિંદુઓ છે અસંખ્ય બિંદુઓ આવી જાય એટલે કે અહીંયાથી અહીંયા સુધીની જે લંબાઈ છે એ સૌવૃત્ત અંતરાલ કહેવામાં આવે છે સૌવૃત્ત અંતરાલને આ વડે દર્શાવવામાં છે મોટો કૌંસ ચોરસ કૌંસ બરાબર એના વડે દર્શાવવામાં આવે છે પછી આપણે આ નિશાનીથી પરિચિત છીએ કોઈ ધારો કે એક્સ ઘટક છે એ અને બી બિંદુ વચ્ચેનો એક્સ ઘટક છે તો એક્સ ઘટક છે એ અને બી એટલે કે એ કરતા મોટો એ થી એ અને એ કરતા મોટો એમાં એ પણ આવી જાય છે ઇક્વલ ટુ બી નિશાની છે એ અથવા એ કરતા મોટો અને આ શું છે બી અથવા બી કરતા નાનો હવે નિશાનીઓનો આપણે જોઈએ આ બધી વસ્તુઓનો તમારા પહેલા ચેપ્ટરમાં અથવા પછીના ચેપ્ટરમાં ઉપયોગ આવે છે પણ આપણે બધા માટે જોઈએ કે શું કહેવામાં આવે છે હવે તમને આ નિશાનીથી પરિચિત હોવા જોઈએ કે આ નિશાની કઈ છે આ નિશાની છે લેસ ધેન તમે નીચેના ધોરણમાં બધા શીખી ગયા હશો ના શીખા હોય તો જોઈ લઈએ આની સાઈનો મને શું થાય લેસ ધેન એટલે કે થી ઓછું બરાબર પછી આ શું છે ગ્રેટર ધેન એનો મીનિંગ શું થાય થી વધુ આનો મીનિંગ થાય થી ઓછું અને આનો મીનિંગ શું થાય થી વધુ એટલે કે ગ્રેટર ધેન અને આ શું છે લેસ ધેન પછી લેસ ધેન ઓર ઇક્વલ ટુ આનો મીનિંગ શું થાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એનો મીનિંગ થાય એ પોઈન્ટ અને એના કરતા વધારે એ પોઈન્ટ ઇક્વલ ટુ નો મીનિંગ થાય પોઈન્ટ લેવાનો છે એ બિંદુ લેવાનો છે અને એના કરતા વધારે બરાબર અને અહીં ઓછું અને અહીંયા શું થશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આનો મીનિંગ થાય એ પોઈન્ટ અને એના કરતા વધારે એટલે કે એના આગળના બિંદુઓ લેવાના છે તો ચાર ચાર નિશાનીથી તમે પરિચિત છો ના હોય તો એકવાર હું તમને હજુ રિપીટ કરાવું છું આને કહેવાય લેસ ધેન નો મીનિંગ થાય થી ઓછું એટલે કે આના કરતા ઓછા ઓછી સંખ્યાઓ આ ગ્રેટર ધેન એના કરતા વધારે સંખ્યાઓ આને વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આને શું વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે એક બિંદુ એટલે કે સમાન ઇક્વલ ટુ હોય એ સંખ્યા અને એના કરતા ઓછું આનો મીનિંગ થાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે ઇક્વલ ટુ હોય એ અને એના કરતા વધારે વધારાની સંખ્યાઓ બરાબર તો આ ચાર રીતે દર્શાવવામાં આવે છે અહીંયા જુઓ એ અને બી ની વચ્ચે ઘટક છે એક્સ ઈ એક્સ કોની કોની વચ્ચે છે તો કે એ અથવા એ થી વધારે અને બી અથવા બી થી ઓછું તો જુઓ અહીંયા મેં એ કરતા મોટું એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ બરાબર સોરી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા શું એવું આ એટલે એક્સ કોની કોની વચ્ચે છે એ અથવા એ થી વધારે અને બી અથવા બી કરતા ઓછું તો આ રીતે દર્શાવવામાં આવે છે સૌવૃત્ત અંતરાલમાં આ બિંદુઓનો સમાવેશ થાય છે એટલા માટે મેં ઇક્વલ ટુ કહ્યું છે જો આ બિંદુઓનો સમાવેશ ન થતો હોય તો અહીંયા ઇક્વલ ટુ આવશે નહીં તો આ આપણું છે સૌવૃત્ત અંતરાલ બરાબર આ નિશાનીઓથી તમે પરિચિત થશો ના હોવ તો પણ જોઈ લેજો લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આનો મીનિંગ થાય એ અથવા એથી વધારે અને બી અથવા બી કરતા ઓછું બરાબર
ચલો જોઈએ તો અને ચોરસ કૌંસ વડે દર્શાવવામાં આવે છે જેમાં એ બિંદુ પણ આવી જાય અને બી બિંદુ પણ આવી જાય ચલો આ હતો સૌરૂપ અંતરાલ હવે જોઈએ આપણે વિવૃત અંતરાલ સંખ્યા રેખા પર જોઈએ આપણે પહેલા સંખ્યા રેખા માટે કોઈ બિંદુ લઈ લઈએ એ અને બી વિવૃત નો મીનિંગ થાય કે બિંદુઓ આવવા જોઈએ ને વિવૃત અંતરાલ નો મીનિંગ થાય કે અંતરાલ એટલે તો લંબાઈ એનું વચ્ચેની લંબાઈ પણ એમાં આ બિંદુઓનો સમાવેશ થવો જોઈએ નહીં જો અહીંયા બે બિંદુઓ આવી જતા એને સૌરૂપ કહેવાય બરાબર અહીંયા બે બિંદુઓનો સમાવેશ થવો જોઈએ નહીં જેને શું કહેશું આપણે વિવૃત અંતરાલ બરાબર આને શું કહેશું આપણે વિવૃત અંતરાલ આને કયા કૌંસ વડે દર્શાવવામાં આવે છે સાદા કૌંસ વડે દર્શાવવામાં આવે છે ચલો આને વચ્ચેનો કોઈ પોઈન્ટ લઈ લો x તો x માં કેટલા કેટલા કે બિંદુ આવશે તો કે a નહીં આવે પણ a કરતા વધારે આવશે 1 થી ચાલુ થશે પણ a નહીં આવે એટલે અહીંયા શું આવ્યું ખાલી લેસ દે બરાબર ક્યાં સુધી તો કે b સુધી આવશે પણ b નહીં આવે બરાબર એટલે શું આવશે b લેસ દે બરાબર એટલે x ઘટક છે કોની કોની વચ્ચે છે a થી શરૂઆત કરી અને b સુધી અહીંયા ગોળ રાઉન્ડ ખાલી છે એ એવું દર્શાવે કે એમાં a બિંદુ પર નહીં આવે અને b બિંદુ પર નહીં આવે એટલે જો અમે અહીંયા ઇક્વલ ટુ નથી કર્યું અહીંયા ઇક્વલ ટુ કરેલું છે નહીં ખાલી લેસ દેન લખ્યું અહીંયા ઇક્વલ ટુ કરેલું છે નહીં જો ઇક્વલ ટુ કરેલું હોય તો એનો મીનિંગ થાય જો અહીંયા ઇક્વલ ટુ છે એનો મીનિંગ થાય a બિંદુ પણ આવી જાય અને b બિંદુ પણ આવી જાય બરાબર તો આ રીતે વિવૃત અંતરાલને દર્શાવવામાં આવે છે એ બિંદુ લેવાના નથી વચ્ચેની લંબાઈ લેવાની છે બરાબર એ બિંદુ અને બી બિંદુ એમાં આવી શકે નહીં વચ્ચેની લંબાઈ આખી આવી જશે વચ્ચેનો અંતર આવી જશે બરાબર એને સાદા કૌંસ વડે દર્શાવવામાં આવે છે અને આ રીતે પણ એને દર્શાવવામાં આવે છે કે એ થી મોટા અને બી થી નાના બરાબર એવી જ રીતે છે આપણી પાસે સૌરૂપ વિવૃત અંતરાલ ચલો પહેલા સૌરૂપ છે અને પછી વિવૃત છે સંખ્યા રેખા દર્શાવે પહેલા કે આ એ બિંદુ અને આ બી બિંદુ પહેલા સૌરૂપ છે એનો મીનિંગ કે આ એ આવી જશે પછી વિવૃત છે એટલે કે આ બી નહીં આવે બી પાસેનો જે બિંદુનો રાઉન્ડ છે ખાલી રહેશે બી બિંદુથી ખાલી છે બરાબર એટલે કે એ બિંદુ સૌરૂપ પહેલા છે વિવૃત પછી છે એટલે પહેલા જે બિંદુ હશે ને એ ભરેલું છે અને બીજો બિંદુ પછી વિવૃત છે એટલે બીજો બિંદુ બી ખાલી રાખવાનો છે કેટલું અંતર આવશે જુઓ એ થી શરૂઆત કરી એમાં એ આવી જશે ત્યાંથી શરૂઆત કરી અને બી સુધી એમાં બી આવવાનું છે નહીં તો એને કેવી રીતે દર્શાવશું આપણે સૌરૂપનો મોટો કૌંસ અને વિવૃતનો નાનો કૌંસ અહીંયા સૌરૂપમાં ચોરસ કૌંસ વડે દર્શાવાય અહીંયા વિવૃતમાં ચોરસ કૌંસની અંદર તમે એ આ રીતે બે ઘટક લખી શકો કે એ થી શરૂઆત કરી અને બી સુધી બરાબર ચોરસ કૌંસમાં આ રીતે દર્શાવાય અહીંયા એ થી શરૂઆત કરી અને બી સુધી એમાં એ અને બી નથી આવતું એટલે વિવૃત અંતરાલ રાખવા કહ્યું છે બરાબર અહીંયા સૌરૂપ એટલે એ થી શરૂઆત કરી એમાં એ આવી જાય છે એટલે ચોરસ કૌંસ બી નથી આવતું એટલે વિવૃત અંતરાલ તો આ રીતે કૌંસમાં દર્શાવી શકાય છે ચલો આની સાઈનમાં કેવી રીતે દર્શાવશો એ આવે છે એટલે ઇક્વલ ટુ બરાબર એ આવે છે એટલે ઇક્વલ ટુ વચ્ચેનો ઘટક લઈ લો x અને બી નથી આવતું એટલે ઇક્વલ ટુ અહીંયા છે ને બી આનો મીનિંગ છે બી સુધી બી થી ઓછા ઇક્વલ ટુ નથી એટલે પણ બી આવશે નહીં બરાબર લેસ ધેન રહેવું છે એટલે કે થી ઓછું બરાબર એટલે અહીંયા આપણે આ રીતે ઇક્વલ ટુ લખ્યા કારણ કે એ આવે છે અને બી નથી આવતું એટલે ખાલી લઈ ઇક્વલ ટુ મેં લખેલું છે તો આ હતો સૌરૂપ વિવૃત અંતરાલ ચલો પછી નું જોઈએ અંતરાલ વિવૃત સૌરૂપ અંતરાલ ચલો વિવૃત સૌરૂપ અંતરાલ આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું આપણું એ બિંદુ આપણું બી બિંદુ ચલો પહેલા છે વિવૃત વિવૃત નો મીનિંગ થાય બિંદુ લેવા નથી ત્યાંથી શરૂઆત કરવાની છે બરાબર એટલે બિંદુ નથી લેવાનું એટલે હું એને હું ખાલી રાખીશ એ બિંદુને શું કરીશ ખાલી રાખીશ તો ત્યાંથી શરૂઆત કરી પછી છે સૌરૂપ સૌરૂપ નો મીનિંગ થાય કે બિંદુ આવી જાય એટલે બે બિંદુનો રાઉન્ડ ભરી દીધો એટલે કે માં એનો મીનિંગ એવો થાય કે ત્યાં બે બિંદુ છે એનો સમાવેશ થઈ જાય છે બી સુધી નહીં પણ બીનો પણ સમાવેશ થઈ જાય બરાબર ચલો એને સેના વડે દર્શાવશું એનો કૌંસ કેવો આવશે વિવૃત છે તો પેલા નાનો કૌંસ સાદો કૌંસ પછી સૌરૂપ છે એટલે મોટો કૌંસ એની અંદર ક્યાંથી શરૂઆત કરી તો કે એ થી બી સુધી લખો અને મેં બે ઘટક લખ્યા આનો મીનિંગ થાય એ થી શરૂઆત કરીને બી સુધી એમાં બી આવી જશે એ નહીં આવે અને વચ્ચેના બધા પોઈન્ટ આવશે આ કૌંસ એવું દર્શાવે છે બરાબર ચલો પછી થકીને આ રીતે લખીએ
તો વચ્ચેનો કોઈ x ઘટક લઈ લઈએ તો x છે એ b સૌરૂપ કૌંસ પાછળ હોવાથી લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે ઇક્વલ ટુ કેમ આવ્યો b નો સમાવેશ થઈ ગયો એટલે ઘટક બરાબર હવે અહીંયા ઇક્વલ ટુ નહીં આવે a પાસે કેમ નહીં આવે કારણ કે અહીંયા a બિંદુનો સમાવેશ નથી થતો a થી શરૂઆત થાય છે a બિંદુ નથી હોતો પણ a પછીથી શરૂઆત થાય છે એટલે અહીંયા કૌંસ ખાલી હોવાથી અમે ઇક્વલ ટુ લખેલું નથી ખાલી લેસ ધેન લખેલું છે બરાબર તો આ રીતે તમે વિરુદ્ધ અંતરાલને પેલું ખાલી વિરુદ્ધ એટલે શું એ બિંદુનો સમાવેશ ના થાય અને પછી સૌરૂપ છે એટલે પછીનું બિંદુનો સમાવેશ થાય એટલે મેં તે રાઉન્ડ કરી દીધું બરાબર તો આ સંખ્યા રેખા આ એનો કૌંસ અને આ એની નિશાનીઓ વાળું સમીકરણ બરાબર તો આ રીતે અંતરાલના ચાર ટાઈપ છે પહેલો ટાઈપ સૌરૂપ અંતરાલ વિરુદ્ધ અંતરાલ સૌરૂપ વિરુદ્ધ અથવા વિરુદ્ધ સૌરૂપ અંતરાલ એટલે લંબાઈ ઇંગ્લિશમાં એને ઇન્ટરવલ કહેવામાં આવે છે બરાબર તો આ ચાર ચાર ટાઈપ છે સંખ્યા રેખામાં કૌંસમાં અને આને સુરેખા સમતાની નિશાનીઓ કહેવાય કેવી નિશાનીઓ કહેવાય સુરેખા સમતા જેને આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોશું 11 સેન્સના મેથ્સના છઠ્ઠા ચેપ્ટરમાં સુરેખા સમતાનો જે છે એમાં વસ્તુ જોશું પણ થોડો ઉપયોગ થવાનો છે એટલે મેં તમને ચાર ચાર નિશાનીઓ શું દર્શાવાય કીધું પહેલી નિશાની લેસ ધેન એટલે થી ઓછું બીજી નિશાની ગ્રેટર ધેન એટલે કે થી વધુ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે ઇક્વલ ટુ છે એટલે પોઈન્ટ આવી જાય અને એનાથી ઓછું અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો મીનિંગ શું થાય થી વધુ નહીં પણ એ પોઈન્ટ ઇક્વલ ટુ હોવાથી એ પોઈન્ટ અને એનાથી વધુ બરાબર તો આજનો હોમવર્કમાં મેં તમને હમણે લખેલું છે કે ગણની વ્યાખ્યા ગણને બે રીતે દર્શાવી શકાય યાદીની રીત અને ગુણધર્મની રીત બે વસ્તુ પાકી કરવાની છે અને ત્રીજી વસ્તુ હોમવર્કમાં અંતરાલ વિશે પાકું કરવાનું છે કે અંતરાલના ટાઈપ કયા છે અંતરાલ એટલે શું તો આ ત્રણ વસ્તુ હોમવર્કમાં કરવાનું છે આખો અંતરાલ જોઈ લેજો ચારે ચાર ટાઈપ બરાબર કંઈ ના સમજાતું કીધું કહેજો કે સૌથી અંતરાલ છે ચાર ટાઈપ છે અંતરાલ એટલે શું એટલે કે ત્રણ વસ્તુ હોમવર્કમાં કરવાની છે ઓકે થેન્ક યુ